गुड मॉर्निंग बाळकો, આજે આપણે ફરીવાર મળીએ છીએ. સ્વાધ્યાયનો પોઈન્ટ એક આગળ લઈએ છીએ. એની અંદર આપણે દાખલા 2 કરાવેલા હતા. આજે આપણે દાખલા નંબર 3 આગળ લઈએ છીએ. દાખલા નંબર 3 માં પણ એવું જ છે જે બીજા દાખલામાં આપણે કર્યું હતું એ રીતે કે ચાર સમાન સમય સંખ્યાઓ મેળવવાની છે. તો ચાર સમાન સમય સંખ્યાઓ આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ એ તમે આગળ દાખલા નંબર 2 માં શીખ્યા હતા કે અંશ અને છેદનો કોઈ સરખી સંખ્યા સાથે ગુણાકાર કરવાથી આપણને સમાન સમય સંખ્યાઓ મળે છે. અહીંયા આગળ p / q સ્વરૂપે આપણને એક સમય સંખ્યા આપી છે, અપૂર્ણાંક આપ્યો છે, એનો આપણે વારાફરતી 2 3 4 5 સાથે ગુણાકાર કરતા જઈએ એમ એમ આપણને સમાન સમય સંખ્યાઓ મળતી જાય છે. કઈ રીતે તો હું અહીંયા સમજાવું છું, અહીંયા ધ્યાન આપવાનું છે અને પછી તમારે નોટમાં લખવાનું છે. તો સૌથી પહેલા માઈનસ બે સપ્તમાંશ છે, એનો અંશ અને છેદનો આપણે 2 સાથે ગુણાકાર કરીએ. બે દુ ચાર પણ માઇનસ છે, સાત દુ ચૌદ બીજી સંખ્યા. તો માઇનસ બે ના છેદના સાત છે, એનો હવે આપણે કરીએ ત્રણ સાથે અંશ અને છેદનો ગુણાકાર. તો અહીંયા લો માઇનસ બે ગુણ્યા ત્રણ, બે તેરી છ પણ માઇનસ છ અને સાત તેરી એકવીસ. પછી માઇનસ બે સપ્તમાંશ નો કરીએ ચાર સાથે ગુણાકાર, તો ચાર માઇનસ આઠ અને સાત ચોખ્ખું અઠ્યાવીસ. ચોખ્ખી સંખ્યા મેળવવા માટે માઇનસ બે સપ્તમાંશ નો કરીએ પાંચ સાથે ગુણાકાર, તો બે પંચા દસ પણ માઇનસ દસ અને સાત પંચા પાંત્રીસ. આપણને ચાર સમય સંખ્યાઓ મેળવવાની કીધી હતી, ચાર સમાન સમય સંખ્યાઓ મેળવવાની કીધેલી જે આપણને મળી ગઈ છે. પહેલી છે માઇનસ ચાર ના છેદમાં ચૌદ, માઇનસ છ ના છેદમાં એકવીસ, માઇનસ આઠ ના છેદમાં અઠ્યાવીસ અને માઇનસ દસ ના છેદમાં પાંત્રીસ. હવે આ ચાર સમાન સમય સંખ્યાઓના તમે જો છેદ ઉડાડીને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લ્યો તો તમને આ કેવી સંખ્યા મળે? માઇનસ બે ના છેદમાં સાત મળે. હવે એવી રીતે પછી બીજી રકમ છે પાંચ ના છેદમાં માઇનસ ત્રણ, પાંચ ના છેદમાં માઇનસ ત્રણ. ઋણ સંખ્યાઓ છે એ બધી જ સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ આવશે.
પછી એમાં જે જોવાનો છે એ બીજો પોઈન્ટ કે છેદ કરતા અંશ મોટો છે કે નહીં. જો છેદ કરતા અંશ મોટો હોય તો એ એક કરતા મોટી સંખ્યા છે અથવા બે કરતા મોટી સંખ્યા છે અથવા અંશ નાનો છે છેદ કરતા, એટલે એનો અર્થ કે શૂન્ય થી એક ની વચ્ચે અથવા શૂન્ય થી માઇનસ એક ની વચ્ચે છે. અહીંયા આપણે પહેલું જોઈએ આપણે તો ત્રણ ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ ધન છે કે ઋણ? ધન છે. તો સૌથી પહેલા આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીએ તો આપણને એ ક્યાં આગળ આવે છે એ કેમ ખબર પડે? તો ત્રણ ચતુર્થાંશ છે એટલે કે અંશ નાનો છેદ મોટો, પૂર્ણ સંખ્યા આગળ થશે નહીં. એટલે આ સંખ્યા છે એ શૂન્ય થી એક ની વચ્ચે છે. તો પહેલા આપણે અહીંયા શૂન્ય અને છેદમાં જેટલી સંખ્યા હોય એટલા કાપા પાડવાના છે. તો એક બે ત્રણ ને ચાર એટલે અહીંયા થઈ જશે એક ચોથા કાપા. હવે આ સંખ્યાને ગોઠવવું હોય તો આ કઈ આવે છે એક એક ચતુર્થાંશ, બે ચતુર્થાંશ, સોરી બે ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ અને અહીંયા થઈ ગયા ચાર ચતુર્થાંશ એટલે ચાર એકા ચાર એક થઈ ગયા. આપણે દર્શાવવાના છે ત્રણ ચતુર્થાંશ એટલે અહીંયા આગળ આપણે આ સંખ્યા આવી રીતે દર્શાવશું. પછી બીજી સંખ્યા છે માઇનસ પાંચ ચતુર્થાંશ. જોવાની વાત સૌથી પહેલા એ ધન છે કે ઋણ? તો અહીંયા આગળ છે ઋણ સંખ્યા. શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવે છે. શૂન્યની ડાબી બાજુ એટલે અહીંયા આગળ શૂન્ય છે એ જમણી બાજુએ રહેશે અને આ બાજુ ડાબી બાજુએ એ સંખ્યા આવવાની છે. છેદમાં છેદના કાપા છે એટલા કાપા આપણે છેદમાં છેદની સંખ્યા છે એટલા કાપા પાડીએ તો આઠ કાપા પાડી દઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અને એના ઉપર ક્રમમાં આપણે સંખ્યા ગોઠવીએ તો માઇનસ એક અષ્ટમાંશ, માઇનસ બે અષ્ટમાંશ, માઇનસ ત્રણ અષ્ટમાંશ, માઇનસ ચાર અષ્ટમાંશ, માઇનસ પાંચ અષ્ટમાંશ, માઇનસ છ અષ્ટમાંશ, માઇનસ સાત અષ્ટમાંશ અને અહીંયા આગળ માઇનસ આઠ અષ્ટમાંશ એટલે થઈ ગયો માઇનસ એક. આપણે દર્શાવવાના છે માઇનસ પાંચ અષ્ટમાંશ. જે માઇનસ પાંચ અષ્ટમાંશ અહીંયા આગળ મળે છે તો આ સંખ્યા ઉપર સંખ્યા રેખા ઉપર એને આપણે ડાર્ક કરીને ખાટું કરીને બિંદુ કરીને દર્શાવી શકીએ છીએ. તમે આ બધી સંખ્યા ન દર્શાવો અને ફક્ત કેટલાના કાપા ઉપર માઇનસ પાંચ અષ્ટમાંશ છે એ દર્શાવો તો પણ ચાલે. પછી એક સંખ્યા છે ત્રીજી માઇનસ સાત ચતુર્થાંશ. અહીંયા આગળ તમે ખાસ ધ્યાન આપો અંશ મોટો છે છેદ નાનો છે તો અહીંયા આગળ ઋણ સંખ્યા એટલે એક છે કે શૂન્યથી ડાબી બાજુએ જવાનું છે અને ચાર કાપા નથી પાડવાના, વધારે પાડવા પડશે કારણ કે અંશ મોટો છે. તો અહીંયા આપણે કેવી રીતે કરશું સમજીએ ખાસ. તો પહેલા શૂન્ય થી માઇનસ એક ની વચ્ચે ચાર કાપા આવશે, ચાર છે ચાર કાપા એ માઇનસ એક આવશે. એક બે ત્રણ અને ચાર કેવી રીતે? તો અહીંયા સાત માઇનસ સાત ચતુર્થાંશ છે, માઇનસ એક ચતુર્થાંશ, માઇનસ બે ચતુર્થાંશ, માઇનસ ત્રણ ચતુર્થાંશ અને માઇનસ ચાર ચતુર્થાંશ એટલે અહીંયા આગળ આવ્યો માઇનસ એક. હવે એ થી આગળ છે એ બીજા ચાર કાપા એ આવશે માઇનસ બે. લઈએ થી આગળ જઈએ તો માઇનસ ચાર પાંચ ચતુર્થાંશ, પછી નો આગળનો કાપો માઇનસ છ ચતુર્થાંશ, પછી આગળ માઇનસ સાત ચતુર્થાંશ અને માઇનસ બે કેવી રીતે આવ્યો? તો માઇનસ આઠ ચતુર્થાંશ ના આપણે છેદ ઉડાડીએ એટલે માઇનસ બે બને છે. આપણે દર્શાવવાના છે માઇનસ સાત ચતુર્થાંશ જે આપણને અહીંયા આગળ મળે છે અથવા ને મિશ્રમાં ફેરવી નહીં કરી શકો છો. કેવી રીતે? તો માઇનસ સાત ચતુર્થાંશ ને મિશ્રમાં ફેરવીએ અંશ મોટો છે ભાગાકાર કરી દઈએ ચાર એકા ચાર એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ માઇનસ એક પછી ત્રીજો એક બે અને ત્રીજો કામ તો અહીંયા આગળ થઈ શકે છે. આવી રીતે દર્શાવી શકાય છે, આવી રીતે ભાગ પાડીને દર્શાવી શકાય છે. ત્યાર પછી ચોથી સંખ્યા જોઈએ તો સાત અષ્ટમાંશ છે, ધન સંખ્યા છે. ધન સંખ્યા એટલે શૂન્યની જમણી બાજુએ છેદમાં આઠ છે એટલે આઠ કાપા પાડવાના છે. તો શૂન્યની જમણી બાજુએ આઠ કાપા પાડવાના છે એક
3 4 5 6 7 અને 8 અને દર્શાવતા જઈએ એક અષ્ટમાંશ બે અષ્ટમાંશ ત્રણ અષ્ટમાંશ ચાર અષ્ટમાંશ પાંચ અષ્ટમાંશ છ અષ્ટમાંશ સાત અષ્ટમાંશ અને આઠ અષ્ટમાંશ એટલે 1 આપણે દર્શાવવાના છે સાત અષ્ટમાંશ તો સાત અષ્ટમાંશ જે મળ્યા એના ઉપર ઘટુ બિંદુ કરી લઈને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ આજે કરાવેલા દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે બીજી વધારે સંખ્યાઓ મેં નહીં કરવાના છે ચોપડીમાંથી પ્રયત્ન કરવાના દાખલા પણ તમારે હોમવર્કમાં કરવાના છે અને આ બધું નોટમાં કરતા જવાનું છે બરાબર પછી મળીશું